તમને ખ્યાલ હશે આપણો દેશ આઝાદ થયો અને આ વર્ષે 75 વર્ષ પૂરા થાય છે. 15 ઓગસ્ટ એટલે આપણો સ્વાતંત્ર્ય દિન. ઈસવીસન 1947 15 ઓગસ્ટે ભારતને આઝાદી મળી હતી. અંગ્રેજોએ અહીંથી વિદાય લીધી, ભારત આઝાદ થયો. એને 75 વર્ષ થઈ રહ્યા છે આ વર્ષે. એને કારણે એના માનમાં આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સંકલ્પ કર્યો છે કે આ 75 વર્ષનો અમૃત મહોત્સવ આખો ભારત ઉજવે. 25 વર્ષનો હોય એને સિલ્વર જ્યુબિલી કહેવાય, 50 વર્ષનો હોય એને ગોલ્ડન જ્યુબિલી કહેવાય, 75નો એ અમૃત મહોત્સવ કહેવાય, 100નો એ શતાબ્દી મહોત્સવ કહેવાય. એટલે 75 વર્ષનો ઉત્સવ છે એને અમૃત મહોત્સવ એવું નામ મળેલું છે. એટલે આપણા દેશનો આ વર્ષે અમૃત મહોત્સવ ઉજવવાનું માનની વડાપ્રધાનશ્રીએ નક્કી કર્યું છે અને એવી ઘોષણા કરી છે કે હર ઘર પે તિરંગા લહેરાય. હમે અપને દેશ કે લીએ ગૌરવ તો હોના હી ચાહીએ, હમારે દેશ કો આઝાદ કરાને કે લીએ હમારે વીર જવાનોને અપની કુરબાની દે દી થી, ઉનકી વજહ સે હમ આઝાદ હુએ હે. હમ યહાં બેઠ કે શાંતિ સે કથા ભજન શ્રવણ કર રહે હે, તો હમારી સુખ શાંતિ ઉને આભારી હે. તો આજ કે દિન હમ ભી એસા સંકલ્પ કરેંગે, હર ઘર પે તિરંગા લહેરાયેંગે. હમારે ભારત મેં જો મહોત્સવ હોને વાલા હૈ, ઉસ મહોત્સવ મેં હમ શામિલ હોંગે. હમ વડાપ્રધાનશ્રી કો વિશ્વાસ દિલાયેંગે કે હમ આપકી સાથે, હમ સારે ભારત કી 130 કરોડ કી જનતા આપકી સાથે, ઓર હમારે સબકે ઘર પે તિરંગા લહેરાયેંગે. એસા દિવ્ય મહોત્સવ મનાયેંગે, એસા દિવ્ય મહોત્સવ મનાયેંગે. સારે વિશ્વ કો હમારે ભારત કી એ નોંધ લેની પડેગી કે ભારત વાલે ને એ મહોત્સવ મનાયા હૈ. હમ બહુ ખુમારી સે અતિ આનંદ કી સાથ ઉત્સાહ કી સાથ હમારે ભારત કા એ મહોત્સવ મનાયે. એસી સભી ભારતવાસી જનતા કો હમારી ઓર સે એક પ્રાર્થના હૈ, ભલામણ હૈ. સભી અપને અપને ઘર પે આજ સે હો શકે તો આજ સે વરના કલ સે તિરંગા લહેરાએ, એસી સભી કો નમ્ર અપીલ.